प्रिय स्टूडेंट आज ना आपका विषय छे गणित धोरण 6 प्रकरण 11 बीजगणित स्वाध्याय 11.2 જોઈશું આગળના વિડિયોમાં અને સ્વાધ્યાય 11.1 ના દાખલા જોયા એમાં તમે મેથ સ્ટિક પેટર્ન 2n 3n એવી રીતે કે એક અક્ષર બનાવવા કેટલી દિવસની વપરાય એવા બે અક્ષર ત્રણ અક્ષર બનાવવા માટે પછી ચલનો ઉપયોગ કર્યો કે કેવી રીતે s હોય x હોય એનો ઉપયોગ કરી આપણે ગણતરી કરી પહેલા અંકગણિતમાં તો કેવું હતું કે ડાયરેક્ટ આપણને રકમ આપતા સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બીજગણિતમાં કેવું છે કે આપણને ચલ આપે છે અને ચલ પરથી આપણે શું કરવાનું માહિતી મેળવવાની રહેશે તો હું તમને રકમ વાંચી સંભળાવીશ જે વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તક છે એમને પાઠ્યપુસ્તકમાં જોવાનું છે નોટબુકમાં વિડીયો જોતા જોતા જવાબ લખજો સ્વાધ્યાય તમારે લખવાના જ છે કારણ કે વર્કશીટમાં દાખલા જ્યારે ગણવાના આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિડીયો જોતા નથી ને પછી આશરે આશરે ગમે તેમ ગણી અને મોકલી દે છે વર્કશીટ બરાબર તો એવું કરતા નહીં હવે જો વાંચું છું જે વિદ્યાર્થીઓ પાસે ના હોય પાઠ્યપુસ્તક તો એ અહીંયા વિડીયોમાં જોઈ રકમ લખશે સમબાજુ ત્રિકોણની લંબાઈને એન વડે દર્શાવી આ એનનો ઉપયોગ કરી સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો જો હવે સમબાજુ ત્રિકોણ કીધું સમબાજુ ત્રિકોણની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ એક સરખા હોય છે 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર કે કોઈ પણ માપ આપ્યું હોય સમબાજુ ત્રિકોણની વ્યાખ્યા જાણો છો અહીંયા આપણને ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવવાનું કીધું છે તો અહીંયા લખીશ એલ 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 કેવો ત્રિકોણ છે તો એની લંબાઈ એલ હવે એની પરિમિતિ તો પહેલા આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ સૂત્રો ઉભણ્યા નિયમિત કોઈ આકૃતિ હોય એની પરિમિતિ કેવી રીતે શોધાય અનિયમિત કોઈ આકૃતિ હોય એની પરિમિતિ કેવી રીતે શોધાય તો ત્રિકોણની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ જ કરીશું આપણે તો અહીંયા આપેલું છે કે આપણે એનું નામ આપી દઈશું એ બી સી ધારો કે ત્રિકોણ એ બી સી એ સમબાજુ ત્રિકોણ છે હવે સમબાજુ ત્રિકોણના બાજુઓ કઈ કઈ તો એ બી બી સી સી એ અથવા એ સી પણ લખી શકાય તે ત્રણેયમાં આપણે શું કરીશું સરવાળો બીસી વત્તા સી રાઈટ હવે શું કરવાનું રહેશે તો માપ હવે પહેલા તો આપણે કેવું આગળના પ્રકરણમાં એવું ભણી ગયા કે આ ત્રિકોણ સમબાજુ છે કે વિષમબાજુ છે કે સમદ્વિબાજુ કેવી રીતે તો માપ પરથી આપણે લખતા હતા ખૂણાઓ પરથી લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ લખતા હતા અહીંયા તો એલ આપ્યું છે તો આપણે લંબાઈ એલ જ લેવાનું છે એલ વત્તા એલ કેટલા થયા તો 3L બરાબર તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ શું થશે 3L આપણો જવાબ છે આવી રીતે તમારે નોટબુકમાં દાખલો ગણવાનો છે એવી જ રીતે બીજો જુઓ ત્યાં સુધી રકમ વાંચો તો હું રકમ વાંચું છું ધ્યાન આપજો નીચે નિયમિત ષટકોણની બાજુઓ ને લંબાઈ એલ વડે દર્શાવો આ એલની મદદથી નિયમિત ષટકોણની પરિમિતિ દર્શાવો હવે આમાં પણ કેવું છે કે જે સમબાજુ ત્રિકોણો આપણે ગણ્યા ને પરિમિતિ ગણી એમ જ નિયમિત બાજુ ધરાવતું ષટકોણની પરિમિતિ ગણવાની
હવે ષટ્કોણ હોય તો કેટલી બાજુઓ હોય? છ બાજુઓ. ચલો જોઈએ આપણે. આકૃતિ દોરીશું, તમે પણ નોટબુકમાં ડ્રો કરજો. બરાબર, આ ષટ્કોણ લંબાઈ એલ આપેલી જ છે. તો હવે નિયમિત ષટ્કોણની બધી બાજુઓની લંબાઈ કેવી હોય? સરખી. પહેલા આપણે લખીશું અને બધી બાજુ કેવી સરખી છે, નિયમિત છે એટલા માટે. હવે નિયમિત છે ષટ્કોણની પરિમિતિ બરાબર. હવે આપણે શું કરીશું? તો બધી જેટલી બાજુઓ છે, છ બાજુઓ, એનો સરવાળો કરવાનો રહેશે. ડાયરેક્ટ પણ લખી શકાય કે 6 × L, આપણું સૂત્ર છે 6 × લંબાઈ. બરાબર, 6 × લંબાઈ. એવી રીતે ચોરસ હોય તો 4 × લંબાઈ, પછી ત્રિકોણ હોય તો 3 × લંબાઈ, સમબાજુ ત્રિકોણ હોય તો, પંચકોણ હોય તો 5 × લંબાઈ, અષ્ટકોણ હોય તો 8 × લંબાઈ. પણ ક્યારે? જ્યારે નિયમિત આકૃતિ હોય ત્યારે, બધી બાજુઓના માપ સરખા હોય ત્યારે, બાકી લખી શકાય નહીં. તો અહીંયા આપણે શું કરીશું? 6 × L, તો 6L. આ સિવાય બીજી રીતે દાખલો ગણવો હોય આપણે તો જૂનું સૂત્ર ખબર જ છે, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા. તો L+L+L કેટલા થયા? 6L. બંને રીતે તમે ગણી શકો છો. જવાબ તમને આવડે છે તો નિયમિત ષટ્કોણની પરિમિતિ કેટલી થશે? 6L. સપાટી અને દરેકની સપાટી ચોરસ હોય તેવા ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ત્રિપરિમાણીય એટલે તમે જાણો એમાં શું આવે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, 3D. બરાબર, તો એને 6 સપાટી છે અને પાછી દરેક સપાટી કેવી છે? ચોરસ. તો ઘનની ધારની લંબાઈ L વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો. હવે કુલ 6 સમાન સપાટી કીધી છે તો આપણે બધી ધાર ગણીએ તો કેટલી થશે? તો 12 ધાર થશે. અને બધી ધાર કેવી હશે? સમાન. હવે એની લંબાઈ L લઈએ આપણે તો બધી ધારની લંબાઈ કેટલી થશે? 12. અને એને ગુણ્યા L કરીએ તો કેટલા થશે? 12L. ચલો જોઈએ આપણે દાખલો. પછી
जल्दी थई। बार धार छे, हवे बधी धार केवी सरखी हशे, चौरस कीधु थे एटले हवे लंबाई बराबर शू लैसु एल, तो घननी बधी धार नी कुल लंबाई बार गुणिया एल बराबर बार। आपणे आगळ प्रकरणमां जे पाठ हता आपणा समबाजु चतुष्कोण ने समलंब चतुष्कोण એમાં ત્રિપરિમાણીય આકાર, એમાં તમે ઘન વિશે ભણીને આવ્યા છો કે કોને ફલક કહેવાય, કોને ધાર કહેવાય, કોને શિરોબિંદુ કહેવાય, બરાબર? તો અહીંયા ઘનની વાત કરી છે તો એમાં છ સપાટી છે એટલે એની 12 ધાર થશે અને આવી રીતે કુલ લંબાઈ એક લંબાઈ એલ આપી હોય તો બધી કુલ લંબાઈ કેટલી થશે? 12 એલ। તો ઘનની ત્રીજો ચોથો દાખલો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે। પહેલા તો વર્તુળની વાત કરી છે તો હું દોરી દઉં એક વર્તુળ, આને દોર્યું વર્તુળ। હવે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા અને વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ, ધારો કે આ કેન્દ્ર છે, એ કેન્દ્રમાંથી પસાર થાય અને વર્તુળના બે બિંદુઓને જોડતો રેખાખંડ એવું કીધું છે, બરાબર? બે બિંદુઓને જોડે છે આ રેખાખંડ અને શેમાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી। એ શું છે વર્તુળનો વ્યાસ? હવે આપણે જાણીએ છીએ જીવા અને વ્યાસ વચ્ચેનો ફરક, કે જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય વ્યાસ કહેવાય, પણ જે રેખાખંડ વર્તુળની કોઈ બે સપાટી પર હોય છે એકબીજાને સ્પર્શે અને એમાંથી બને તો એ જીવા કહેવાય। જીવા એ કેન્દ્રમાંથી પસાર થતી નથી એટલે અહીંયા વ્યાસની વાત છે। તો અહીંયા આકૃતિમાં એ બી એ વર્તુળનો વ્યાસ છે, બરાબર? એ અને બી એ વર્તુળનો વ્યાસ છે, સી એ શું છે તેનું કેન્દ્ર। પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે, તમે ધ્યાનથી જોજો, એવું કીધું છે સી તેનું કેન્દ્ર, ત્રીજી આરના સંદર્ભમાં વ્યાસ ડીને દર્શાવો। હવે ત્રીજી આરના સંદર્ભમાં વ્યાસ ડીને દર્શાવવાનું કીધું છે। આપણે જાણીએ છીએ વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે, બરાબર? ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી છે, વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે। તો આપણે લખીશું અહીં આપેલા વર્તુળની ત્રિજ્યા બરાબર શું લઈશું? આર, અને વર્તુળનો વ્યાસ બરાબર ડી। હવે બંને વચ્ચે શું સંબંધ છે દર્શાવવાનો છે? ધારો કે હું અહીંયા કોઈ પી બિંદુ લઉં છું, બરાબર, અને અહીંયા આપણે આ બંને વચ્ચે અહીંયાથી અહીંયા જે મેં રેખાખંડ દોર્યો શું થશે? ત્રિજ્યા, અને આ વ્યાસ છે, તો ત્રિજ્યા
તમે જોઈ શકો છો કે વ્યાસ કરતાં કેવી અડધી છે અને ત્રિજ્યા કરતાં વ્યાસ કેવો છે બમણો છે તો આપણે લખીશું વર્તુળનો વ્યાસ બરાબર અને આ તમે આગળના ચેપ્ટરમાં શીખીને પણ આયા છો વર્તુળમાં વ્યાખ્યાઓ પણ શીખ્યા છો તો ફરી રિપીટ કરી લેજો વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા ધારો કે વર્તુળનો વ્યાસ આખો શું છે વ્યાસ અને અહીંયાથી આ આર અને આ શું કહેવાશે આર કહેવાશે ધારો કે માપ હોય 10 સેન્ટીમીટર માપ હોય કે 2 સેન્ટીમીટર કે 4 સેન્ટીમીટર તો 4 ભાગ્યા અડધા કરો તો મે 4 ના અડધા 2 એટલે શું કહેવાશે ત્રિજ્યા અને ત્રિજ્યા 2 આપી હોય અને 2 ને 2 તો ડબલ કરો ત્રિજ્યાને તો શું બનશે વ્યાસ બનશે હવે વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 બરાબર હવે એના માટે અહીંયા બાર વ્યાસ માટે ડી લખવાનું કહ્યું છે અહીંયા તમે ત્રિજ્યા માટે ડી બાય 2 પણ લખી શકો અને વર્તુળની ત્રિજ્યા આર પણ કહેવાય હવે ડી બરાબર 2 ગુણ્યા આર ત્રિજ્યા એટલે 2 આર વર્તુળનો વ્યાસ ડી બરાબર તો આ છે એમનો બંને વચ્ચેનો સંબંધ અને ત્રિજ્યાના સંદર્ભમાં વ્યાસ ડીને આપણે દર્શાવ્યો હવે આગળ જોશું પાંચમો દાખલો કે 14 27 અને 13 નો સરવાળો કરવાની આપણી પાસે બે રીતો છે હવે એ અને બી બે રીતો આપી છે આપણે જોવાની છે ચાલો જોઈએ દાખલા નંબર 5 11.2 નો આપણો છેલ્લો દાખલો છે કે 14 27 ને 13 નો સરવાળો કરવાની આપણે પાસે બે એમાં એ જુઓ કે સૌથી પહેલા આપણે 14 અને 27 નો સરવાળો કરી 41 મેળવીશું અને પછી તેમાં 13 ઉમેરીશું અને તેનો કુલ સરવાળો 54 થશે એટલે પહેલી રીતમાં શું કીધું છે કે 14 ને 27 નો સરવાળો ધારો કે તમને ત્રણ સંખ્યા આપી હોય તો તમે શું કરો તો પહેલી રીતમાં એવું છે કે પહેલી બે સંખ્યાનો સરવાળો કરો એ સરવાળાનો જે જવાબ મળ્યો એ જવાબમાં જે ત્રીજી સંખ્યા છે તે એ ઉમેર્યા અને એનો કુલ સરવાળો મળ્યો 54 બીજી રીત જુઓ કે 27 અને 13 નો સરવાળો બોર્ડ પર લખીને જ સમજાવો એટલે ખબર પડે તમને 14 27 13 પહેલા આ બેનો સરવાળો કરો કેટલા આવ્યા 41 એ 41માં શું કર્યું આ 13 ઉમેરે એટલે જવાબ આવ્યા 54 હવે બીજી રીતમાં શું કીધું છે કે બીજી રીતમાં 27 અને 13 નો સરવાળો કરી તેમાં ચાલીસ મેળવીશું એટલે કે આ જે 27 અને 13 એ બેનો શું કરવાનો સરવાળો એટલે કેટલા મળશે તમને 40 અને એ 40માં શું કરવાનું 14 ઉમેરવાના એટલે કેટલા મળશે 54 એવું કીધું છે બરાબર તો અહીંયા નીચે આપેલું છે તમે જુઓ પાઠ્યપુસ્તકમાં કે 14 27 13 અને 14 27 કૌંસ છે વત્તા 13 બરાબર 27 13 અને 14 આવી રીતે શું કર્યું છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે બરાબર તો અહીંયા એવું કીધું છે કે
कोई पण त्रण अंक माटे आपणे आ रकमनो उपयोग करी शकी। अने गुणधर्म सरवाळा माटे जूथनो नियम तरीके ओळखाय छे। हवे आ जे गुणधर्म छे बराबर ए शुं छे तो सरवाळा माटे जूथनो गुणधर्म શું કર્યું કે રકમ 3 આપી છે બે ટેલા શું કર્યા બે બાજુ જૂથ પાડ્યા અલગ અલગ સંખ્યાને અને નિશાની શેની છે સરવાળાને તો આગળના પ્રકરણમાં તમે નિયમ વિશે ભણીને આયા વિભાજનનો ગુણધર્મ સરવાળા માટે જૂથનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ વ્યસ્તતાનો ગુણધર્મ તો અહીંયા સરવાળા માટે જૂથનો નિયમ હવે પૂર્ણ સંખ્યાના પ્રકરણમાં આ ગુણધર્મને દર્શાવેલ છે જે આપણે ભણી ગયા સામાન્ય રીતે a b અને c નો ઉપયોગ કરવામાં આવે તો આપણે ત્રણેય સંખ્યા a b અને c માટે શું કરીશું ધારો કે આના માટે a આના માટે b અને આના માટે c ધારીએ ચલ પ્રમાણે આપણો બીજગણિત પ્રમાણે તો શું લખીશું a / b + c is equal to b plus c plus a આવી રીતે આપણે રકમની બદલે શેનો ચલનો ઉપયોગ કરી અને લખી શકીએ નિયમ યાદ રાખજો સરવાળા માટે જૂથનો ગુણધર્મ તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.2 શીખ્યા એમાં દાખલા બહુ સહેલા છે સરળતાથી ગણી શકાય એવા નોટબુકમાં ગણી તૈયાર કરજો જોડે જોડે તમારે ઉદાહરણના દાખલા પણ તૈયાર કરવાના રહેશે પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપ્યું હોય છે એ સ્વાધ્યાય પહેલા ઉદાહરણના દાખલા આપવામાં આવે છે એ ઉદાહરણના દાખલા સ્વાધ્યાયમાં જે રીત આવે એના રિલેટેડ હોય છે તો ઉદાહરણના દાખલા ભણશો તો તમને ઝડપથી વધારે સમજણ પડશે અને આ જે ચેપ્ટર છે એ બધા ચેપ્ટર કેવા છે કે પ્રથમ સત્રમાં તમે એની થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા છો અને પછી આમાં થોડું વધારે ભણવાનું થશે અને બીજગણિતમાં કેવું કે જો તમને સમજણ પડી ગઈ તો બહુ સરળતાથી તમે ગણતરી કરી શકો પેલામાં અંકગણિતમાં તો તમે ગણતરીમાં ભૂલેય કરતા હતા કે રકમ બદલાઈ જાય ચારની જગ્યાએ બે લખી નાખો સરવાળામાં આમાં તો એવું કશું નહીં થાય આમાં તો તમારે ચલ ધારવાના